ગુજરાતમાં કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। નવસારી જિલ્લામાં પણ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેના પગલે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ વધતું હોવાથી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે। નવસારીમાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા નવસારી જલાલપુર ગણદેવી ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે 20 આરબીએસ કે ટીમ સાથે ધન્વંતરી રથ કાર્યરત છે। દિવાળીને રજાઓમાં બિનજરૂરી બહાર આવેલા કેટલાક ગેરજવાબદાર લોકોને કારણે કોરોનાએ ફરીવાર પિકઅપ પકડતા કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેની સંખ્યા સામે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનીને સેમ્પલિંગ વધુમાં વધુ લેવા માટેની શરૂઆત કરી છે ત્યારે લોકો પણ જવાબદાર બનીને વર્તે સમયની માંગ છે। નવસારી જિલ્લામાં સતત છેલ્લા 8 મહિનાથી આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર મારફત કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। શરૂઆતમાં જ્યારે લોકડાઉન પછી અનલોક થયા બાદ સુરતથી જે હીરાના કારખાનામાં કામ કરતા હોય અથવા વાપી અને સચિન ખાતે ફેક્ટરીમાં જે નોકરી કરતા હોય અને એવા લોકોની અંદર સંક્રમણનું પ્રમાણ શરૂઆતમાં વધારે જોવા મળેલું હતું, તો એવા વ્યક્તિઓનું ખાસ ટાર્ગેટ બનાવીને એ વ્યક્તિઓને ઘરે ઘરે જઈને તપાસ કરીને એ લોકોની અંદર જો કોઈ પણ લક્ષણ હોય તો એ લોકોને ટેસ્ટિંગ કરીને એ લોકોને પોઝિટિવ આવે તો એ લોકોને આઇસોલેશન અથવા હોસ્પિટલમાં એડમિટ કરીને સારવાર આપવામાં આવી હતી ને આ રીતે આપણે સંક્રમણનું પ્રમાણ ઘટાડી શકેલા હતા। ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે કેસોનું પ્રમાણ વધારે હતું એ છેલ્લા 1 મહિનાથી આપણને એની અંદર ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમુક દિવસો એવા હતા કે જ્યારે એક પણ કેસ નોંધાયા નહોતા અથવા એક કે બે કેસ નોંધાતા હતા। દિવાળી પછી જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પણ આપણા નવસારી જિલ્લામાં અંશતઃ વધારો જોવા મળી રહ્યો છે અને નિયમિત રીતે ચાર પાંચ કેસ પોઝિટિવ આવતા હોય છે। સાથે સાથે આરોગ્યની ટીમ મારફતે ધન્વંતરી રથ મારફતે પણ આપણે હાઉસ ટુ હાઉસ અને સ્પોટ પર જઈને લોકોનું મોબાઈલ ઓપીડી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નવસારી જિલ્લામાં નવસારી માન્ય કલેક્ટરશ્રી દ્વારા 2 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે જે મોબાઈલ ધન્વંતરી કોવિડ ક્લિનિક તરીકે એટલે કે મોબાઈલ ઓપીડી તરીકે કામગીરી કરે છે, જ્યાં માઇક પ્રચાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે અને સાથે સાથે ત્યાં ઓપીડી પણ ચલાવવામાં આવે છે અને ટેસ્ટિંગ પણ વાનની અંદર કરવામાં આવે છે। અને આ વાનને ખાસ કરીને જે 4 રસ્તાઓ હોય કે જ્યાં આગળ લોકોની અવર જવર વધારે હોય એમાં ગ્રીડ, મરોલી 4 રસ્તા, ગણદેવી 4 રસ્તા, રેલવે સ્ટેશન, આશાપુરી મંદિર, રાણકુવા 4 રસ્તા, ખડકાળા 4 રસ્તા, હનુમાનબારી 4 રસ્તા, બિલીમોરા ડેપો, નવસારી ડેપો અને નવસારી શાક માર્કેટ અને એરુ 4 રસ્તા, આવી અલગ અલગ જગ્યાએ પાણીખડક 4 રસ્તા કે જ્યાં આગળ લોકોની અવર જવર વધારે થતી હોય એવી જગ્યાએ ઓપીડી કરવામાં આવે છે, જેથી કરીને લોકોની અંદર પણ એક જાગૃતિ આવે, સાથે સાથે લોકોને એક પ્રાથમિક તપાસ થાય અને જરૂર જણાય તો લોકોને ટેસ્ટિંગ પણ કરવામાં આવે। આ વાન દ્વારા લગભગ 10 દિવસની અંદર 140 જેટલા વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવેલા છે, સદનસીબે એમાં કોઈ પણ પોઝિટિવ આવેલ નથી। મહારાષ્ટ્રથી આવતા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનું વલસાડની ચેકપોસ્ટ અને ડાંગની ચેકપોસ્ટ, વઘઈની ચેકપોસ્ટ અને ભિલાડ ચેકપોસ્ટ ખાતે અને વાઘલધરા ચેકપોસ્ટ ખાતે એ લોકોની તપાસ કરવામાં આવે છે અને એ લોકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો એનું એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે અને એમાં જો આપણા જિલ્લાના હોય તો એ આપણા જિલ્લાના વ્યક્તિઓની આપણને જાણ કરવામાં આવે છે। બીજા જે કોઈ રૂટ છે કે જે દ્વારા પણ મહારાષ્ટ્રથી આપણા નવસારી જિલ્લામાં કોઈ આવતા હોય તો ત્યાં પણ આપણી જે તે વિસ્તારના આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ત્યાં આગળ ચકાસણી કરવામાં આવે છે અને એ લોકોના જો એન્ટીજન પોઝિટિવ હોય તો એ લોકોને જરૂર જણાય તો હોમ આઇસોલેશન અન્યથા હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં